નમસ્કાર ગુજરાતના તમામ આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો કચ્છ અંજારથી શેઠ ડીવી હાઈસ્કૂલ થી ડોક્ટર અંજનાબેન મોદીના આપ સૌને સપ્રેમ નમસ્કાર આજનો મારો વિષય છે ધોરણ નવ ગુજરાતી પાઠ્યપુસ્તકનો પ્રકરણ બીજું ચોરી અને પ્રાશ્ચિત વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ ગાંધીજીનો આત્મકથાનો એક ખંડ છે સત્યના પ્રયોગ એ માટે આપણે શરૂઆતમાં થોડાક એમના ચિત્રો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપ સૌ આ મહાન આત્મા આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજીને તો ઓળખી જ ગયા છો હવે મહાત્મા ગાંધીજીએ પોતાનું એક આદર્શ જીવન આપણી સમક્ષ રજૂ કર્યું છે પોતાની તમામ બાબતો એમણે પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં કોઈપણ બાબતને છુપાવ્યા વગર અને સુંદર રીતે રજૂ કરી છે એમાંનો એક ખંડ આપણે પ્રકરણ સ્વરૂપે જ્યારે પાઠ્યપુસ્તકમાં છે જે પ્રકરણનું નામ છે ચોરી અને પ્રાયશ્ચિત ગાંધીજીએ પોતાની આત્મકથામાં બહુ જ નિર્ભકતા અને પ્રાયશ્ચિત કરવાની જે પ્રમાણિકતાથી આપણને વાત કરી છે ભૂલ કરવી એ ગુનો નથી પણ ભૂલ કર્યા પછી ભૂલને ન સ્વીકારવી એ ગુનો છે ભૂલનું પ્રાયશ્ચિત થવું જોઈએ એ બાબતને ગાંધીજીએ આ સરસ મજાના એમના પ્રકરણ દ્વારા આપણને સુંદર સમજ આપી છે નાનું એવું પ્રકરણ પણ ઘણી બધી બાબતો આપણને સૂચવી જાય છે ઘણીવાર આપણે સાંભળીએ છીએ માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ થઈ ગઈ નાના હોય મોટા હોય વડીલ હોય સૌથી ભૂલ તો થાય પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે એ ભૂલને પુનરાવર્તન નથી આપતા વારંવાર એક ભૂલ ન થવી જોઈએ ભૂલ થઈ ગઈ તો એમાંથી આપણે કંઈક શીખવાનું જ અને જ્યારે આપણે સાચા હૃદયથી એ ભૂલ માટે પ્રાયશ્ચિત કરીએ છીએ ત્યારે બીજી વાર એ જીવનમાં ક્યારેય આપણાથી એ ભૂલ થતી નથી બીજી બાબત એ પણ છે કે જ્યારે નાના બાળકો કે કોઈ પણ જ્યારે ભૂલ કરે અને વડીલો તરફથી એને કોઈ સજા આપવામાં આવે અને એના કરતાં વધારે એ છે કે એ જ્યારે એમને બહુ પ્રેમથી સમજાવે અથવા કશું ન કહેવામાં પણ ઘણું બધું કહી દેતા હોય ત્યારે આપણને જે એક આત્મગ્લાની થતી હોય અને ત્યારે આપણે જે દુઃખ અનુભવીએ છીએ એ જ બાબત આપણે આ પ્રકરણમાં જોઈશું તો ગાંધીજીના ચોરી અને પ્રાયશ્ચિત એ સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ જે છે એમાં ગાંધીજીએ પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમના કડામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે અને આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ પણ થયો છે અને એ જ સાથે બીડીના ઠૂંઠા પીવાની પણ અહીંયા વાત છે અને આવી બાબતોમાં એમણે જ્યારે વિચાર્યું કે મેં ભૂલ તો કરી છે અને પિતાજી આગળ અમારે ભૂલનો એકરાર પણ કરવો જોઈએ પણ એ બોલવા કરતાં એમણે નક્કી કર્યું કે હું ચિઠ્ઠી લખી અને બાપુજીને આપું અને એટલા માટે એમણે એ ચિઠ્ઠી દ્વારા પોતાની નિખાલસ કબૂલાત કરી ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે પ્રાયશ્ચિત એ કેટલું મોટું પરિણામ લાવે છે એ તે અનુભવે છે ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી અને એટલે જ એ મહાત્મા બન્યા એટલા જ માટે મિત્રો જીવનમાં ભૂલ થાય પણ ભૂલનું પ્રાયશ્ચિત કરવું અને ભૂલમાંથી કંઈક શીખવું અને વારી ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું આ જ આપણો એક હેતુ છે કે આ પાઠમાંથી આપણે આવા ગુણો શીખીએ મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો અમારી પાસે પૈસા ન મળે બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્યું પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમણે તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ એમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ પૈસા તો ગાંઠે ન મળે ગાંઠે ન મળે એટલે ગજવામાં પૈસો તો છે નહીં એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું એક નાનીસી વડીલોની જે ટેવ અને એમાંથી જે બાળકો શીખે છે કે કંઈક આમાં પણ રસ હશે તો આ કામ હું પણ શા માટે ન કરી જોઉં અને આવું જ કંઈક એ વખતના નાના ગાંધીજીને પણ થયું અને એમાંથી એમણે ઠૂઠા ચોરવાનું શરૂ કર્યું પણ ઠૂઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડો પણ ન નીકળે એટલે ચાકરની ગાંઠે બે ચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા દોકળા એટલે એ વખતના જૂના જમાનાના એક પૈસો આવી રીતે એમને બીડીના ઠૂઠા એ મેળવવા માટે એમને પૈસાની ચોરી વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે એક ભૂલ કરીએ છીએ અને એ ભૂલ માટે આપણે સતત ભૂલો કરતા રહીએ છીએ બીજી ત્રીજી એ જ બાબત અહીંયા ઉજાગર થાય છે કે એક નાની ઈચ્છાને સંતોષવા માટે એમણે એક ભૂલ કરી અને એ ભૂલ પછી એમણે પૈસા ચોરવાની બીજી પણ ભૂલ કરી પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો કદાચ એ પૈસામાંથી બીડી પણ આવી ગઈ તો હવે બીડીને રાખવી ક્યાં વડીલો ના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી જેમ તેમ કરી બે ચાર દોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ થાય છે તેની ડાંખડી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય અને અમે પણ તે મેળવીને ફૂંકતા થયા આ કંઈક એમણે એક વિકલ્પ મેળવ્યો પણ અમને સંતોષ ન થયો અમારી પરાધીનતા અમને સાલવા લાગી પરાધીનતા હતી રૂપિયા નહોતા અને સામે શોખ પણ થતો હતો અને વડીલો પણ જે ધ્યાન રાખતા એમની પણ નજર ચોરાવીને આ કામ કરવાનું હતું એટલે ઘણી બધી એમની પરાધીનતા હતી વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું અમે કંટાળ્યા અને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો પણ આપઘાત કઈ રીતે કરવો ઝેર કોણ આપે અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નિપજે અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા સંધ્યાનો સમય શોધ્યો કેદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું દર્શન કર્યા ને એકાંત શોધી પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શો લાભ પરાધીનતા કાન ભોગવી છૂટવું છતાં બે ચાર બી ખાધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી બંને મોતથી ડર્યા અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો મિત્રો એક ભૂલ એને સંતોષવા બીજી ભૂલ અને આ બધાના કારણે ક્યાંક આવો વિચાર આત્મહત્યા કરવી કે આપઘાત કરવો અને આવો વિચાર આવે અને એને અમલમાં મૂકવા માટે પણ એમની તૈયારી હોય અને પછી એમ લાગે કે ના ના ખરેખર આત્મહત્યા કરવી એ કંઈ એટલી સહેલી પણ નથી ઘણા બધા પ્રશ્નો એમના મનમાં આવ્યા કે મૃત્યુ નહીં થાય તો મરીને પણ શું લાભ એના કરતાં આ પરાધીનતાવાળી જિંદગી પણ સારી છે આવા ઘણા પ્રશ્નોના અંતે પણ વચ્ચે એક બે બીજ તો એમનાથી ખવાઈ જ ગયા અને છેવટે મંદિરના દર્શન કરીને શાંત થઈ જવાનું એમણે નિશ્ચય કર્યો અને આપઘાતની વાત ભૂલી જવાની વાત એમણે સ્વીકારી હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે આપઘાત કરવો સહેલો નથી આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા તો મુદ્દલ એટલે કે બિલકુલ થતી જ નથી એમ કહું તો ચાલે આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ જ ભૂલી ગયા મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી જે આગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું એક પ્રસંગ તમે જુઓ કે જેમાંથી એની એક રસની શરૂઆત થઈ હતી કે આ મારે પીવી જોઈએ આમાં કંઈક છે અને એ જ બાબત એમને ક્યાં સુધી લઈ ગઈ ચોરી ચોરીમાંથી આત્મહત્યા અને એમાંથી પાછું એમનું હૃદય પરિવર્તન કે ના ના આવું તો ન જ કરાય અને પછી એમણે એવું વિચાર્યું કે ખરેખર આવા વ્યસનો જે છે એ જરાય યોગ્ય નથી અને આ વ્યસનોથી એમને એકદમ તીવ્ર નફરત થઈ ગઈ એ ધુમાડા પણ ક્યાંય આવતા તો એ પણ એ સહન કરી શકતા નહીં જે એક સમયે એમને આ ધુમાડા કાઢવાની ઈચ્છા થતી કે આ શું છે તો ધીરે ધીરે એમના જ જે એમનાથી થયેલી ભૂલો અથવા એમના જે ખોટા પ્રયત્નો કહી શકાય એમને એમણે તરત જ સુધારી લીધા અને તરત એમને એવું થયું સભાનપણે કે આવું ક્યારે કરવું જોઈએ નહીં અને પછી તો એમને એ બીડીના ધુમાડાથી પણ નફરત થઈ ગઈ બીડીઓના ઠૂંઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું બરાબર છે કે કંઈક ઈચ્છા થઈ એ બરાબર છે સંતોષી પણ એ ઈચ્છાને સંતોષવા માટે એમણે જે બીજો ભૂલ કરી અથવા તો ચોરી કરી એ એમના માટે વધારે ગંભીર હતી બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે કદાચ તેથી ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું અને એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું જો વાત ભલે ચો ચોરીની છે અથવા તો એમાંથી થોડું કડામાંથી સોનું કાઢવાની વાત છે પણ સામે એક સોનું શા માટે કાઢવું કે ભાઈનાથી દેવું થઈ ગયું છે અને એ દેવું એમને ચૂકતે કરવું છે અને એટલા જ માટે એમણે આવો એક રસ્તો શોધ્યો કે જેના દ્વારા આપણે દેવું પૂરું કરી શકીએ કડું કપાયું અને કરજ ફીટ્યું કરજ ફીટ્યું એટલે કે ચૂકવાઈ ગયું જે ઉધાર હતું એ ચૂકવાઈ ગયું પણ મારે સારું આ વાત અશહ્ય થઈ પડી આ વાત એટલા માટે અસહ્ય થઈ ગઈ કે એ વાત સાચી હતી કે દેવું તો કરું પૂરું કરવું હતું પણ એ દેવું પૂરું કરવા માટે ચોરી કરવી એ બાબત એમના માટે અસહ્ય હતી હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું પણ જીભ તો ન ઉપડે પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો તેમણે કોઈ દિવસ અમને એક પણ ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી તાડન કરવું એટલે મારવું કે આટલા વર્ષોમાં મને ક્યારેય યાદ નથી કે પિતાજીએ અમને કોઈ પણ ભાઈને ક્યારે પણ માર્યા હોય એટલે એ ભય તો નહોતો પરંતુ એમની સામે પોતાના ભૂલને બોલીને રજૂઆત કરવી એ એમના માટે વાત અશય હતી કે હું મારી જીભ કેવી રીતે ઉપડે પણ પોતે દુઃખી થશે કદાચ માથું કૂટશે તો એ જોખમ ખેડીને પણ દોસ્ત કબૂલ કરવો જ જોઈએ તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો અને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી ચિઠ્ઠીમાં બધા દોષ કબૂલ કર્યા ને સજા માંગી પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી ભૂલ થયા પછી એમણે સરસ મજાનો પ્રાયશ્ચિત સ્વરૂપે એમણે પિતાજીને ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં પોતે ભૂલ કરી એ પણ કબૂલ કર્યું પોતાને સજા આપવાની પણ વાત કરી સાથે એમણે એ પણ વાત કરી કે એમણે આ બાબતો પોતાના ઉપર ન લેવી જોઈએ અને પોતે દુઃખી ન થાય મારા લીધે અને છેલ્લે એ પણ વાત કરી કે હવે પછી ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય અથવા તો આવો કોઈ દોષ ન થાય મારાથી એવી પ્રતિજ્ઞાની વાત પણ એમણે પોતાની ચિઠ્ઠીમાં બાપુજીને આગળ રજૂ કરી મેં ધ્રુજતી હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની સામે બેઠો આ વેળા તેમને ભગંદરનું દરદ્ તો હતું જ ભગંદર એક રોગ કે જે કબજિયાતથી થતો હોય એવો એક રોગ પિતાજીને આ દરદ્દ તો હતું જ અને તેથી જ એ એક પાટ ઉપર સૂતા તેથી તેઓ ખાટલા વશ હતા અને ખાટલાને બદલે તે લાકડાની પાટ વાપરતા ગાંધીજીએ ધ્રુત હાથે ચિઠ્ઠી આપી અને બાપુજીની સામે બેસી ગયા તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા જો મિત્રો અહીંયા જ એક પિતાનો અને એક બાળકનો કંઈ જ બોલ્યા વગરનો એક સંવાદ છે મુખ સંવાદ પિતા કોઈ ગુસ્સો નથી કર્યો પણ એમની આંખોમાંથી અશ્રુ બિંદુ પિતાજીને કેટલું દુઃખ થયું એ બાબત આપણે આટલી જ એક વાત ઉપરથી સમજી શકીએ છીએ આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા ચિઠ્ઠી ભીંજાઈ તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા હતા થયા હતા તે પાછા સૂતા આ ગાંધીજી માટે વધુ અશય હતું કે પિતાજી એમને કંઈ પણ બોલ્યા વગર બધું જ દુઃખ એમણે સમાવી લીધું અને માત્ર જવાબ આપ્યો તો આંસુથી એમની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને ચિઠ્ઠી ફાડી અને પાછા સૂઈ ગયા હું પણ રડ્યો પિતાજીનું દુઃખ હું સમજી શક્યો હું ચિતારો હોઉં એટલે કે હું ચિત્રકાર હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું એ વખતની પિતાજીના ચહેરા પરની મનોવ્યથા એ એક પુત્ર જ સમજી શકે એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યો છે એ મોતીબિંદુના બાણે મને વિંધ્યો કશું જ ન કહેવું અને છતાં ઘણું બધું કહેવું એ વાત અહીં પૂરેપૂરી યથાર્થ થાય છે પિતાજીએ કશું જ નથી કીધું કોઈ ઠપકો નથી આપ્યો માત્ર જવાબ આપ્યો એમના આંસુઓએ અને આ જ બાણે ગાંધીજીને વિંધી નાખ્યા બહુ દુઃખ થયું કે પિતાજીને મારી આ હરકતથી ઘણું જ દુઃખ થયું છે હું શુદ્ધ થયો એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય ને એ જ જાણે રામબાણ વાગ્યા હોય તે જાણે બાકી સાંભળવું એ તો અલગ વસ્તુ છે પણ જેના ઉપર આ વસ્તુ પોતે જ અનુભવી છે એ આખી બાબત જ અલગ છે મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ તો ઉપદેશ હતો મારા માટે તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે કોને અળગું રાખી શકે એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે અને આ જ ક્ષણેથી આ જ પ્રસંગથી એમનામાં આ અહિંસાની બાબતે મનમાં હૃદયમાં સરસ મજાની એક જગ્યા બનાવી લીધી આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી તે ક્રોધ કરશે કટુ વચન કડવા વચન સંભળાવશે કદાચ માથું ફૂટશે એવું મેં ધાર્યું હતું પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ અહીં પૂર્ણ થાય છે અને એક નાની વાત અને એ વાત દ્વારા એક મોટો વિચાર આપણા મનમાં આવે છે કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ નાની કે મોટી ભૂલ થયા પછી એ ભૂલનું પુનરાવર્તન ન થાય અને એ ભૂલનું આપણે પ્રાયશ્ચિત કરી લઈએ તો મને લાગે છે કે બીજી ઘણી બધી ભૂલો કરતાં આપણે બચી જઈએ છીએ આ પ્રકરણ માં જે ધ્યાનમાં રાખવાની બાબતો છે કે જ્યારે આપણે આ પાઠનું સરસ મજાનું તમે વાંચન કરતા હો ત્યારે એ બાબતોને એક પાઠની સરસ મજાની એક નોટ બનાવી અને એ એમાં એ બાબતોને નોંધતા જાઓ કે ક્યારેક એવા શબ્દો આવ્યા એ શબ્દોને લખી લો ક્યાંક તમને એવા શબ્દો મળે છે કે જેના સમાનાર્થી શબ્દો પૂછાઈ શકે એવા છે એ શબ્દોને આપણે એમાં પોઈન્ટઆઉટ કરતા જઈએ તો આપણા માટે એ પાઠ સમજવો સહેલો થઈ જાય છે બીડીના ઠૂંઠા એવા શબ્દો જ કે જે બીડી પીધી અને પીધા પછી જે વધેલો એનો ભાગ છે એ નાના એના ટુકડા ધતુરાના ડોડવા કરજ કરવું દેવું કરવું તાડન કરવું મારવું કે અસહ્ય સહન ન થઈ શકાય એવું ઘણા શબ્દોના વિરોધી શબ્દો પણ આપણે વિરુદ્ધ અર્થવાળા શબ્દો પણ આપણે જોઈ શકીએ સ્વાધીનતા તો પરાધીનતા આજ્ઞા અવજ્ઞ ઝેર આવે તો અમૃત સંધ્યા ઉષા સવાર પરોઢ હાનિ તો લાભ સ્મરણ વિસ્મરણ શુદ્ધિ અશુદ્ધિ આ બધી બાબતો જ્યારે જ્યારે આપણો જેમ જેમ ફકરો વાંચતા જઈએ એમ એમ આવી બાબતો તરત જ આપણી નજર સમક્ષ આવી જોઈએ રૂઢિપ્રયોગ જીભ ન ઉપડવી એટલે કે બોલવાની હિંમત ન થવી પિતાજી સમક્ષ એમની જીભ ન ઉપડે તો એ કે બોલવાની હિંમત ન થવી હવે આમાં સ્વાધ્યાયમાં કઈ રીતના પ્રશ્નો આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ જ્યારે વિકલ્પોના પ્રશ્નો આવે ત્યારે સૌ એ પ્રકરણને એ તમામ ફકરાઓને આપણે બેથી ત્રણ વખત વાંચન જે છે એ સૌથી સારામાં સારો યાદ રાખવાનો એક સુંદર ઇલાજ છે ન સમજાય એટલી વાર એને વાંચ્યા જ રાખો એક ફકરો બે વાર ત્રણ વાર વાંચ્યા પછી એ ફકરામાં શું કહેવા માગે છે એ તમે બરાબર સમજી લો ત્યારે તમારી સામે જ્યારે વિકલ્પવાળો પ્રશ્ન આવે ત્યારે બાકીના ત્રણ વિકલ્પો તમે તરત જ એનો તફાવત જોઈ શકો છો કે આ ત્રણ વિકલ્પો આમાં આવે જ નહીં જ્યારે એનું વાંચન તમે યોગ્ય રીતે કર્યું છે અને એ ફકરાને તમે બરાબર સમજ્યા છો એક પછી એક ફકરો લ્યો અને એ રીતે એમાંથી સમાનાર્થી વિરોધાર્થી શબ્દો હોય રૂઢિપ્રયોગ હોય કહેવત આવતી હોય કે તળપદા શબ્દો આવતા હોય એને આપણે અલગ નોંધ કરતા જઈએ એક એવા વિકલ્પોના પ્રશ્નો આવે તો એવા વિકલ્પોના પ્રશ્નો કેવા હોઈ શકે એક આપણે ઉદાહરણ લઈએ કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે હવે આપણી પાસે ચાર વિકલ્પો છે એમાંથી આપણે એકને સાચાને રાઈટની નિશાની કરીએ સાચાની નિશાની કરીએ એ પિતાજી મારશે તેવો ડર હતો બી પોલીસ પકડવા આવશે તેવો ભય હતો સી પિતાજી દુઃખી થશે કદાચ માથું ફૂટ કૂટશે એવો ભય હતો ડી ગાંધીજી ભૂલ સ્વીકારવા માગતા ન હતા તો જ્યારે આપણે એને બરાબર સમજ્યા છીએ તો આપણી પાસે બહુ જ સરસ એકદમ સાફ વાત છે કે ગાંધીજીને એક જ માત્ર બાબત હતી કે પિતાજી દુઃખી થશે અને કદાચ માથું કૂટશે એવો એમને ભય હતો એટલે આ જ્યારે તમે ફકરાનું બરાબર વાંચન કર્યું હશે એકથી બે વાર બેથી ત્રણ વાર જ્યાં સુધી આપણા મગજમાં એ બાબત બરાબર સમજી ન શકીએ ત્યાં સુધી એનું વાંચન કરો અને પછી જ આ વિકલ્પો તમે જાતે બનાવો આપણા પાઠ્યપુસ્તકમાં આવા ચાર વિકલ્પો આપેલા છે પણ એવા તમે બીજા પણ દસ વિકલ્પો જાતે બનાવી શકો અને વિકલ્પો બનાવો એટલે એના સામે એના તમારે જવાબ સ્વરૂપે બીજા ચાર વિકલ્પો એક સાચા ત્રણ ખોટા એ તમે તૈયાર કરો એટલે આ બધું કરવામાં તમારે પાઠનું એટલું બધી વાર વાંચન કરવું પડે અને એટલી સરસ રીતે એને તમારે સમજવું પડે કે એમાંથી ગમે ત્યાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એ તમારે એ પ્રશ્નની ગોખણપટ્ટી ન કરવી પડે તમે બિંદાસ્ત રીતે એનો જવાબ આપી શકો કારણ કે વારંવાર તમે એનું વાંચન કર્યું છે એમાંથી તમે નાના નાના પ્રશ્નો કાઢો છો વિકલ્પો કાઢો છો અને એટલા જ માટે એ પાઠ તમારા માટે સમજવો અને એ પ્રશ્નોના જવાબ આપવા બહુ જ સહેલાઈથી તમે એના જવાબ આપી શકો બીજો એક એવો વિકલ્પ આપણે જોઈએ તો સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજીના ઉપર સી અસર થઈ તો એ કરજ ભરાતા મન શાંત થઈ ગયું બી ઘરમાંથી સોનું ગયાનો અફસોસ થયો સી ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી અને ડી ભાઈ પ્રત્યે લાગણી જન્મી તો આપણે જોઈએ છે કે ચોરી કરવાની વાત એ ગાંધીજી માટે ખરેખર ખૂબ અસહ્ય હતી તો આવા ઘણા બધા વિકલ્પો જે છે એ આપણે જાતે પણ બનાવી અને એની અંદર જેટલું વધુ સમજવાનો પ્રયત્ન કરીએ એટલું આ એ પ્રકરણ આપણા માટે સહેલું થઈ જાય બીજા પ્રશ્નો એવા પણ આવે બે ત્રણ વાક્યમાં જવાબ લખો એવો એક પ્રશ્ન હોય કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો એ બાબતને આપણે બે ત્રણ વાક્ય તો બે ત્રણ વાક્યમાં જ એને આપણે રજૂ કરીએ કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં કઈ બાબતો લખી તો એમાં મુખ્ય જે ત્રણ ચાર બાબતો હતી કે ભાઈને જે દેવું થયું હતું અને એટલા જ માટે એમણે જે કડામાંથી સોનું કાપી લીધું અને એટલે ચોરી કર્યા પછીનો એમાં પશ્ચાતાપ અને ચોરી કર્યાની નિખાલસ કબૂલાત આ બંને બાબતો એમાં હતી એમણે પશ્ચાતાપે કર્યો હતો કબૂલાતે કરી હતી અને ફરી આવું ન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી આ બધી બાબતો હતી તો આવું જ્યારે આપણને કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે મુખ્ય પ્રશ્નના હેતુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રશ્નમાં શું પૂછવા માગે છે અને આપણે એટલો જ જવાબ આપીએ જેટલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એક વિકલ્પો બે ત્રણ વાક્યમાં અને બીજો સાતથી આઠ લા લીટીની અંદર વિસ્તૃત જવાબ એમાં એક ઉદાહરણ આપણે લઈએ તો પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરું એવો એક આપણે પ્રશ્ન લઈએ કે જે સાતથી આઠ લીટીમાં વિસ્તૃત રીતે આપણે એનો જવાબ આપીએ તો પાઠને આધારે ગાંધીજીના કયા ગુણો આપણે જોયા એનું આપણે વર્ણન કરવાનું હોય તો તમે તમારા શબ્દોમાં મૌલિક રીતે એનું વર્ણન કરી શકો કે ચોરી અને પ્રાશ્ચિત એ પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ હતો એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા એમણે નિર્ભીક થઈ અને પોતાની જે વાત છે એ રજૂ કરવાનો નિર્ણય લીધો અને એટલી જ એમની પ્રામાણિકતા તેમણે બીડી પીવાની તડપ લાગી અને એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની જે ટેવ પડી એ બાબતનો પણ એમણે નિખાલસપણે એકરાર કર્યો છે એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગેરે થઈ શકે એમ નહોતું અને એ બાબતે એમને આપઘાત કરવાની પણ ઈચ્છા થઈ અને આપઘાત કરવો સહેલો નથી એ વિચાર થતાં જ એમણે એ વિચાર પણ પડતો મૂક્યો અને ભાઈનું કરજ ચૂકવવા માટે જે કડામાંથી સોનાની ચોરી થઈ એ ચૂકવવામાં પણ એમણે ભાઈને સાથ આપ્યો આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી કરી તો હતી પણ એ સારી બાબતો નથી એવું એ સમજતા હતા અને માટે જ આ બધી બાબતો એમને ખટકતી હતી એ માટે જોખમ ખેડીને પણ એમણે પિતાજી પ પાસે પોતાના તમામ દોષોની કબૂલાત કરવાનું નક્કી કર્યું અને જ્યારે બોલી ન શક્યા તો ચિઠ્ઠી દ્વારા એમણે જે પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા કરી આ પ્રસંગો એ દ્વારા આપણને ગાંધીજીના કયા ગુણો તો એમનો સત્ય માટેનો આગ્રહ એમની અહિંસાની ભાવના એમના દોષોના નિખાલસપણે એકરાર કરવાની અને નિર્ભીકતા અને પ્રમાણિકતાની બાબતો આપણને સૂચવી જાય છે તો આવા ગુણો આપણે એની અંદર જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ જ્યારે પા પ્રકરણ હોય તો એ બાબતે તમે કેવી પ્રવૃત્તિઓ કરી શકો તો ઘણીવાર આપણે એ બાબતના ઘણા બધા પ્રસંગો આપણને મળતા હોય દાખલા તરીકે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજી ઉપર ફિલ્મ પણ બનેલી છે તો આપણે એને પણ જોઈ શકીએ આ જોયા પછી એને માત્ર જોવાની નથી આ જોવાનું હેતુ એ છે કે એમાંથી તમે એવા શ્રેષ્ઠ ચાર પાંચ છ પ્રસંગો તમે મનમાં રાખી અને એને તમે રજૂ કરો ગ્રુપમાં રજૂ કરો જૂથમાં રજૂ કરો તમારા વર્ગખંડમાં ચર્ચા સ્વરૂપે તમે એને લો બે ટીમ પાડી દો અને એમાં તમે સામસામે એના વિશે ચર્ચા કરો આવી પ્રવૃત્તિ તમે કરશો તો એ તમને સરસ રીતે યાદ પણ રહી જશે અને એ એમાં તમને ઘણું બધું નવું પણ જાણવા મળશે તો એવા ગાંધીજીના કોઈ પણ પ્રસંગ ઉપર કે એવી રીતે તમે એની સામસામે ચર્ચા કરી શકો બીજું જે છે ગાંધીજીની આત્મકથ્યા સત્યના પ્રયોગો એને તમારે વાંચી અને આ જ રીતના જેવા આમાં આપણે પ્રસંગો લીધા એવા બીજા પણ અન્ય પ્રસંગો હોય અને એવા પ્રસંગોનું તમારે વર્ગમાં તમે વાંચન કરી શકો જેથી બીજા વિદ્યાર્થીઓ પણ એને સાંભળે અથવા તમે એનું એને પ્રોજેક્ટ સ્વરૂપે પણ બનાવી શકો કે સરસ મજાના એવા પ્રસંગો ચાર પાંચ આત્મકથામાંથી લઈ અને એના સરસ પ્રોજેક્ટ ફાઇલ સ્વરૂપે તમે મૂકી શકો એ સિવાય શિક્ષકની મદદ લઈ અને તમે ક્વીઝ પ્રશ્નોત્તરીની એક સ્પર્ધાનું આયોજન કરી શકો કે જેની અંદર ગાંધીજીને લગતા જ પ્રશ્નો હોય તો એ પણ ઘણા બધા બાળકો એમાં ભાગ લે અને પરિણામે બધા એમની અલગ અલગ પ્રવૃત્તિઓથી ગાંધીજીના અલગ અલગ પ્રસંગોથી અલગ અલગ બનાવોથી એમના તમામ પાસાઓથી બીજા પણ વિદ્યાર્થીઓ પરિચિત થાય અને બધાને મજા આવે એટલે કે રમત અને ગમત સાથે ભણવાનું એવું થાય એટલે મજા આવે બાળકોને તમે એમને કહી દો કે કાલે તમે ગાંધીજી વિશે આટલું આટલું તમે સરસ મજાનું વાંચીને આવજો અને આપણે અહીંયા આગળ એવી ક્વીજ સ્પર્ધાનું આયોજન કરીશું તો બાળકોને ગમત સાથે જ્ઞાન મળે તો એ વધુ સારી રીતે યાદ રહે છે એ જ રીતે પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ અંગે પણ તમારા મિત્રો સાથે આપણે ચર્ચા કરીએ કે ગાંધીજીનો બીજો પણ આવો આવતો હોય પાઠ કે એમના શિક્ષક એમ કહેતા હોય તું બાજુમાંથી જોઈ લે અને તે છતાં ગાંધીજી ન જોવે તો આવી ઘણી બધી બાબતો એમની સત્યતાની પ્રમાણિકતાની એવી બાબતોની આપણે ચર્ચા કરીએ અને આપણે પણ આપણા મનમાં એવું કંઈક નવી પ્રતિજ્ઞા લઈએ કે હું પણ આવી રીતે જીવનમાં ક્યાંય ભૂલો ન કરું જો ભૂલો થઈ ગઈ તો એ ભૂલનું પરિવર્તન ન થાય અથવા તો આ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય એવી આપણે પ્રતિજ્ઞા લઈએ અને ભૂલ થઈ જાય તો બહુ જ નિખાલસ રીતે આપણે જે તે વડીલો પાસે એની સ્પષ્ટ રીતે કબૂલાત કરી લઈએ અને એને સ્વીકારી લઈએ અને પ્રાશ્ચિત કરીએ તો મને લાગે છે કે આપણે કોઈ પણ પ્રકરણ શીખીએ કે કોઈ પણ કૃતિ શીખીએ એ ગદ્યકૃતિ હોય કે પદ્યકૃતિ હોય પણ એમાંથી આપણે શું મેળવ્યું અને ખરેખર એ મેળવ્યા પછી આપણા જીવનમાં એને ઉતારીએ તો મને લાગે છે કે એ પાઠ્યપુસ્તકમાં મૂકેલી કૃતિ ખરેખર સ્વરૂપે યથાર્થ ગણાશે કે એમાંથી બાળકોએ કયા ગુણો પ્રાપ્ત કર્યા એ મહત્વનું છે અને એ ગુણોને પ્રાપ્ત કર્યા પછી આચરણમાં મૂકવાના છે કે ફરીવાર મારાથી આ બધી બાબતો તો ન જ થવી જોઈએ આવી રીતે આપણે જ્યારે ગાંધીજીને વિવિધ સ્વરૂપે એમના જોયા કે એમણે કેટલી બધી બાબતોમાં આપણને એમણે જ્ઞાન આપ્યું કે તમે કોઈ પણ ભૂલ થ કદાચ થઈ પણ જાય છે તો એની તમારે નિખાલસ રીતે એકરાર કરી લેવો જોઈએ અને કબૂલાત કરી લેવી જોઈએ આવા ઘણા બધા પ્રશ્નો આપણે એને અનુલક્ષીને જોયા હવે વ્યાકરણની દૃષ્ટિ આપણે જોઈએ તો વ્યાકરણમાં પણ આમાંથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે છે એ આવી શકે દાખલા તરીકે સૌથી પહેલાં આપણે જોડણીની વાત કરીએ તો કોઈ પણ પ્રાયશ્ચિત જ્યાં આપણને એમ લાગે કે આ થોડીક અઘરી છે જોડણી તો સતત એનો મહાવરો લાખો લખવાનો એકવાર તમે જોઈને લખો અને બીજી વાર પ્રયત્ન કરો કે જોયા વગર લખો ફરીવાર તમે એને ચેક કરો અને ક્યાંક તમને એમ લાગે છે કે ભૂલ છે તો એનો સતત મહાવરો રાખો એટલે લખવામાં પ્રશ્નોના જવાબ લખવામાં પણ તમારી જોડણી શુદ્ધ રહેશે તો પ્રાયશ્ચિત પ્રતિકૂળ આવા ક્યાંક અઘરા જોડણી તમને લાગતી હોય તો એને અલગથી લખી રાખો અને એનો મહાવરો કરો એ જ રીતે આપણે સ્વર વ્યંજન છૂટા પાડવાની વાત હોય તો એમાં કોઈ પણ એક શબ્દ આવી રીતે પરાધીનતા લઈએ તો એમાં સ્વર અને વ્યંજન કઈ રીતે છૂટા પડે છે એ લખી અને એમાં સાચી રીત કઈ છે એ ખાસ ધ્યાન રાખવાનું રસવાઈ દીર્ઘય આવે છે તો એ ધ્યાન રાખવાનું રસવાઈ દીર્ઘવું આવતું હોય તો નાનો ઉ આવશે કે મોટો ઉ આવશે એની પણ ધ્યાન રાખી અને આપણે એ સ્વર વ્યંજનને છૂટા પાડવાના બીજી રીતે સંજ્ઞાનો પ્રકાર એમાં રેખાંકિત સ્વરૂપે પૂછવામાં આવ્યો હોય કોઈ એક પંક વાક્ય હોય અને એની અંદર રેખાંકિત હોય અને એનો આપણે સંજ્ઞાનો પ્રકાર દાખલા તરીકે એક આપણે ઉદાહરણ લઈએ કે ઝેર ખાવાની હિંમત ન ચાલે તો આવી રીતે એક વાક્ય આપી અને એના નીચે આપણને અંડરલાઈન કર્યું છે કે હિંમત ઝેર ખાવાની હિંમત ન ચાલે તો એ સંજ્ઞાનો કયો પ્રકાર છે તો જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક અને ભાવવાચક એ રીતે આપણે જોઈ લેવાનું કે આની અંદર કયો પ્રકાર જે છે એ આવે તો ભાવવાચક એ જ રીતે કેદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચઢાવ્યું જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક અને વ્યક્તિવાચક હવે કોની નીચે રેખાંકિત છે એ જોવાનું વિકલ્પો તમે જુઓ કે મંદિર દીપમાળા ઘી ચડાવ્યું ઘીની નીચે જ્યારે રેખાંકિત આવ્યું તો આપણે જોઈશું કે આમાંથી ઘી એ શેમાં આવે છે જાતિવાચક દ્રવ્યવાચક કે ભાવવાચક કે વ્યક્તિવાચક તો આપણે જોઈએ કે ઘી છે માટે એ આવશે દ્રવ્યવાચકમાં આવા બીજા પણ તમે વાક્યો પ્રકરણમાંથી શોધીને લઈ શકો રેખાંકિત કરી અને શિક્ષક શિક્ષકની મદદથી આપ કદાચ ન સમજાય તો એમાં તમે એમની સલાહ લઈને પણ આવા બીજા પણ સંજ્ઞાના વાક્યો તમે એમાંથી લઈ શકો એ જ રીતે વિશેષણમાં જોઈએ તો એ ટેવ જંગલી ગંદી ને હાનિકારક છે આવું વાક્ય હોય એ ટેવ જંગલી ગંદી ને હાનિકારક આમાં જંગલી ગંદી અને હાનિકારક ત્રણેયને રેખાંકિત કર્યું છે અને આપણે વિશેષણનો પ્રકાર શોધવાનો છે ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક સાર્વનામિક તો એમાં આપણે જોઈએ તો એમાં આવે છે ગુણવાચક એ જ રીતે બીજું એક વાક્ય જોઈએ ત્યારે મારી ઉંમર બોતેર વર્ષની હશે ત્યારે મારી ઉંમર બોતેર વર્ષ બાર તેર વર્ષની હશે તો એ બાર તેરની નીચે રેખાંકિત કરેલી હોય ત્યારે આપણે એને પૂછીએ કે આ કઈ વિશેષણ છે કયું વિશેષણ આવે છે તો ઉંમર તો છે પણ ઉંમર કેટલી છે બારતેર વર્ષની છે તો આ બારતેર વર્ષ એ શું બતાવે છે સાર્વનામિક છે આકારવાચક છે સંખ્યાવાચક છે કે ગુણવાચક છે તો એ આપણને સંખ્યા દર્શાવે છે માટે સંખ્યાવાચક છે તો આવા ઘણા બધા વાક્યો છે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો મારા જે આપણને માત્રાવાચક ગુણવાચક સાર્વનામિક કે રંગવાચક બતાવે તો એમાં એ બતાવે છે આપણને સાર્વનામિક મારા એ જ રીતે આપણે સર્વનામો પણ આમાં આવી શકે રેખાંકિત સર્વનામનોના પ્રકાર શોધવાનું પણ આવી શકે આ આપઘાતનું પરિણામ આવ્યું એવા પ્રશ્નો પણ આમાં પૂછાઈ શકે કે એક આપણે એવું ઉદાહરણ લઈએ કે આ આપઘાતનું પરિણામ આવ્યું આ એમાં આપણે આની નીચે જ્યારે રેખાંકિત હોય અને એ સર્વનામનો આપણે પ્રકાર આપવાનો હોય તો સ્થળવાચક દર્શકવાચક પુરુષવાચક કે સ્વવાચક તો એમાં આપણે કહી શકીએ કે એ દર્શક વાચક એ જ રીતે બીજા એવા એક વાક્યને લઈએ કે પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો પોતે એને રેખાંકિત કર્યું છે અને એટલા જ માટે એના પ્રકારમાં સ્વવાચક અનિશ્ચિત વાચક વાચક કે પુરુષવાચક તો સ્વવાચક વ્યાકરણ અલગથી આપણે શીખવાનું જ્યારે સંજ્ઞા શીખો વિશેષણ શીખો એ તો શીખવાનું અલગથી હોય પણ જ્યારે પ્રકરણમાં આવા વાક્યો આવતા હોય ત્યારે તરત જ આપણે એને અલગથી લખી અને રેખાંકિત કરીએ તો તરત આપણા મગજમાં એ બધી બાબતો સરસ રીતે બંધ બેસે છે કે આમાં આ વાક્યમાં આ સંજ્ઞાનો ઉપયોગ થયો છે આ વાક્યમાં આ વિશેષણનો ઉપયોગ થયો છે આ વાક્યની અંદર આ સર્વનામનો ઉપયોગ થયો છે એ જ રીતે બીજા કાળના પણ વાક્યો આવી શકે એને પણ આપણે જોઈ શકીએ કે નીચેનામાંથી કયું વાક્ય જે છે એ વર્તમાન કાળનું છે તો એવા આપણે ચાર વાક્યો લઈએ અમે કંટાળ્યા તેના ધુમાડાથી હું ઘૂંઘળાઈ જાઉં છું મારી ઉંમર બાર તેર વર્ષની હશે અમારી પાસે પૈસા ન મળે આવા ચાર તમને વાક્યો આપ્યા હોય અને એમાં તમને ઉપર પૂછ્યું હોય કે કયું વાક્ય વર્તમાન કાળ સૂચવે છે તો આપણે જોયું કે તેના ધુમાડાથી હું ઘૂંઘળાઈ જાઉં છું એ વર્તમાનકાળનું વાક્ય છે એવું જ બીજું વાક્ય લઈએ તો નીચેના વાક્યમાંથી કયું વાક્ય એ ભૂતકાળ સૂચવે છે આપઘાતની વાત ભૂલી જવી બી તે વિના શુદ્ધિ ન થાય સી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી ગયા ડી મારા ઉપર બહુ ઓછી અસર થાય છે તો ભૂતકાળનું વાક્ય છે એટલે બની ગયેલી વાત છે બીડી લઈ ભૂ ફૂંકવાની ટેવ જ ભૂલી ગયા તો આ એ જે વાક્ય છે એ ભૂતકાળનું વાક્ય આપણે કહીએ ત્રીજું એવું વાક્ય આવી શકે એક નીચેના વાક્યોમાંથી કયું વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે હું પણ રડ્યો એ બી પણ અમને સંતોષ ન થયો સી હું તેમની પાટની સામે બેઠો ડી પિતાજી મને મારશે ભવિષ્યની વાત છે મારશે કે નહીં મારે પણ એક વાક્ય ચારમાંથી કયું વાક્ય ભવિષ્યકાળનું છે તો છેલ્લું ડી પિતાજી મને મારશે આવા બીજા વાક્યો પણ તમે એમાંથી લઈ શકો બીજા ઘણા બધા પરપ્રત્યય અને પૂર્વ પ્રત્યયના શબ્દો પણ એમાં આવી શકે એમાં આપણે જોઈએ તો પર પ્રત્યયવાળા શબ્દો હોય એવા એ સીડીમાં આપણને ચાર શબ્દો આપેલા હોય બીડી ચોરી બી વર્ષની નીચેના શબ્દોમાંથી કયા શબ્દને ઈ પરપ્રત્યય લાગ્યો છે આવો પણ પ્રશ્ન આવી શકે તો એના માટે આપણે જોઈએ કે ચોરી જેને ઈ પ્રત્યય લાગ્યો છે અને એટલા એ પર પ્રત્યય તો આ રીતે પણ એવા ઘણા બધા શબ્દો એની અંદરથી આપણે શોધી શકીએ આ આપણે પ્રત્યેનો એક બીજો એવો શબ્દ લઈએ તો પરાધીનતા સ્મરણ માંસાહારી અને આગગાડી આવા બીજા શબ્દો પણ આપણે એમાં લઈએ તો એની અંદર આગગાડી એ પણ પ્રત્યે કયા શબ્દોના સમાનાર્થી હોય અને કયા શબ્દોના સમાનાર્થી ન હોય એવા પણ પ્રશ્નો હોય કે દાખલા તરીકે કોઈ એક શબ્દ હોય અને એની અંદર આપણે એના ચાર અર્થ આપેલા હોય એમાંથી બની શકે કે એક જ સાચો હોય તો આપણે એમ પૂછીએ કે આમાંથી કયો સમાનાર્થી છે અથવા કયા એક ચાર ત્રણ સાચા હોય ને એક ખોટો હોય તો એવો પણ પ્રશ્ન પૂછાય કે આમાંથી કયો સમાનાર્થી નથી તો એ રીતે આમાં એક પ્રશ્ન આપણે એવો પૂછ્યો હોય કે મૃત્યુ તો મૃત્યુની સામે તમને એ મરણ બી મોત સી આપઘાત અને ડી અવસાન તો આમાંથી એ આપણે શોધવાનું છે કે કયો સમાનાર્થી નથી તો કોઈ એક સમાનાર્થી નથી તો બાકીના ત્રણ સમાનાર્થી છે તો જો તમને સમાનાર્થી શબ્દ ખબર છે તો પહેલાં તમે એને જોઈ લો કે મૃત્યુ તો મરણ સમાનાર્થી છે મોત છે અવસાન છે તો એક જ નથી અને એ છે આપઘાત તો આપણે એમ કહી શકીએ કે આમાંથી કયો શબ્દ એ સમાનાર્થી નથી તો આપઘાત એ આનો સમાનાર્થી શબ્દ નથી આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે એ જ રીતે એવો એક બીજો શબ્દ લઈએ ઝેર ગાંધીજીએ ઝેર પીવાનું પ્રયત્ન ઝેર ખાવાનો પ્રયત્ન કર્યો તો આવો એક ઝેર શબ્દ આપણે લઈએ તો ઝેર માટે પણ આ જ રીતે કયો સમાનાર્થી શબ્દ નથી તો એના માટે ચાર વિકલ્પો આપણને આપ્યા હોય વિષ વિષધર હળાહળ અને વખ તો એમાંથી આપણે જોઈએ કે વિષ એટલે પણ ઝેર હળાહળ વખ એટલે પણ ઝેર તો કયો નથી સમાનાર્થી શબ્દ તો કહી શકીએ કે ધર એ સમાનાર્થી શબ્દ નથી બીજા આમાંથી સમા શબ્દ સમૂહ શબ્દ સમૂહ પણ આપણે લઈ શકીએ કે શબ્દ સમૂહ માટે શબ્દોમાંથી સાચો શબ્દ અલગ તારવવાનો હોય કે એક રૂપિયાના સોમાં ભાગનો તાંબાનો એક સિક્કો એક રૂપિયાનો સોમાં ભાગનો તાંબાનો એક સિક્કો જે આપણા જૂનું ચલણમાં આવતો એના માટે અહીંયા તમને ચાર વિકલ્પો આપ્યા હોય કે ઢબુ એ ઢબુ બી આનો સી કોડી અને ડી દોકડો તો એમાંથી આપણે એનો સાચો જવાબ શોધવાનો હોય કે દોકડો તો આ રીતે બીજા શબ્દો આપણે પહેલાં શબ્દને લઈ અને જોઈએ કે આ શબ્દ સમૂહનો એક શબ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો આવા પણ શબ્દો આપણે એમાંથી શોધી શકીએ ઘણા બધા શબ્દો એવા હશે જેના રૂઢિપ્રયોગોના અર્થ આપણે ન પણ જાણતા હોઈએ તો આવા રૂઢિપ્રયોગો કેટલા બધા આની અંદર હોઈ શકે આ પાઠમાં જોઈએ તો ઘણા બધા એવા રૂઢિપ્રયોગો આપણને જોવા મળે છે હિંમત ન ચાલવી એક એવો આપણે લઈએ કે હિંમત ન ચાલવી અને એના માટેના જ્યારે ચાર વિકલ્પો તમને આપવામાં આવે કે નિર્બળ થઈ જવું કમજોરી આવવી વિશ્વાસ ન રહેવો કે કાયર થઈ જવું તો એના માટે આપણે કહીએ કે હિંમત ન ચાલવી એટલે આપણામાં એ કામ કરવાની મને હવે હિંમત નથી રહી મારામાં હવે શું થઈ જવું તો કે મને હવે મારામાં વિશ્વાસ નથી એ કામ કરવાનો એ જ રીતે કોઈને આપણે એમ કહીએ કે મારી જીભ ન ઉપડવી ગાંધીજી એમ કહે છે કે મારી બાપુજી પાસે જીભ ન ઉપડી બોલવામાં હું કેવી રીતે બોલી શકીશ તો જીભ ન ઉપડવી એ રૂઢિપ્રયોગ હોય તો એના અર્થ આપણે આવા લઈ શકીએ કે એ બોલવાની હિંમત ન થવી બી જીભ બહાર ન કાઢવી સી જીભ ન વાળવી ડી જીભ ન હલાવી તો જ્યારે આપણે પ્રસંગને સમજ્યા છીએ કે ગાંધીજીને જ્યારે આવા પ્રાયશ્ચિત સ્વરૂપે પિતાજી આગળ જવાનું થયું ત્યારે એમને પોતાની ભૂલ એમની આગળ રજૂ કરવા માટે એમની જીભ નથી ઉપડતી એટલા માટે કે એમની ત્યાં આગળ બોલવાની હિંમત નહોતી થતી તો આપણે આ ચાર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપી શકીએ કે જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત ન થવી આ રીતે કોઈ પણ પાઠના તમામ ફકરામાંથી તમે ઘણા બધા અલગ અલગ વ્યાકરણના મુદ્દાને અલગ અલગ રીતે લખીને કે આ શબ્દ છે સમાનાર્થી શબ્દો લેવાના છે આના વિરોધાર્થ વિરોધાર્થી શબ્દો લેવાના છે આમાંથી આપણે સંજ્ઞા લઈ શકીએ સર્વનામો લઈ શકીએ કે એ એમાંથી ઘણા બધા એવા હશે શબ્દો કે જેને આપણે ઘણી બધી અલગ અલગ એકથી બે શબ્દોમાં પણ એને આપણે લઈ શકીએ તો આવા ઘણા બધા રૂઢિપ્રયોગો છે એ આપણે અલગ અલગ સ્વરૂપે લઈ શકીએ હવે જ્યારે રૂઢિપ્રયોગ સમજવા આપણા માટે એટલા માટે સહેલા હોય કે જ્યારે તમે પ્રકરણને સમજ્યા છો તો એ રૂઢિપ્રયોગ દ્વારા આપણને કયો અર્થ નિષ્પન્ન થવાનો છે એ આપણે સમજી શકીએ છીએ તમારી એક આમાં જોઈએ કે રામબાણ વાગવા એવા આવે છે કે જે રામબાણ જેને વાગ્યા હોય એ જાણે તો રામબાણ વાગવા તો ઘાયલ થવું અનુભવની ઘેરી અસર થવી બેભાન થવું કે રામકથાની અસર થવી તો આપણે એમ કહીએ છીએ કે એમાં એવું આવે કે અનુભવની ઘેરી અસર થવી કે જેને આ અનુભવ થયો છે એટલે ગાંધીજીએ છેલ્લે છેલ્લે કીધું કે રામબાણ જેને વાગ્યા હોય એ જાણે એટલે કે જેને અનુભવ થયો હોય એ જ આ વાતને સમજી શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બીજું પ્રકરણ ચોરી અને પ્રાયશ્ચિત એ સરસ રીતે સમજ્યા અને મને લાગે છે કે આપ સૌને પણ એ જીવનમાં પણ ખૂબ ઉપયોગી નીવડે એવું સરસ મજાનું પ્રકરણ છે તો આપ સૌને મારા ફરીથી નમસ્કાર job.